किसकी? पहला कार्यक्रम कर रहा हूँ मैं, जब कार्यक्रम पे आ रहे हो तो अपनी लीड लेके आना चाहिए, यू नो। हाथ में सुंदर कला है, बज नहीं रहा, क्या मतलब है? तिवारी जी आप कोशिश करिएगा, खाली उसका माइक बढ़ा के दो। भीष्मक की पुत्री रुक्मिणी का विवाह कहीं और किया जा रहा है, जहां उसकी इच्छाओं की पूर्ति नहीं है। अब जब आप दुनिया को देखते हो और जिसे आप चाहते हो वो नहीं नजर आए तो आनंद नहीं आता है, और आपकी जब कोई नहीं सुने तो भगवान को बुलाते हो। आज एक विप्र के द्वारा रुक्मिणी ने एक पत्र लिखा है, द्वारिकाधीश में वो ब्राह्मण पत्र लेकर आता है, नंदलाल बांके बिहारी द्वारिकाधीश भगवान कृष्ण देखते हैं और बिना बताए 4 बजे ब्रह्म मुहूर्त में वहां से निकल पड़ते हैं, अपने भक्त के भय को बचाने के लिए, अपने भक्तों के हित के लिए। कन्हैया क्या नहीं कहलाए, कभी छलिया कभी समरिया, कभी रणछोर कभी नटनागर, कभी बिहारी कभी यारी, क्या नहीं कहलाए मेरे कहने। कन्हैया जी चले जाते हैं, बलराम इत्यादि को ज्ञान होता है, वो भी उनके साथ जाते हैं, शिशुपाल इत्यादि से युद्ध की व्यवस्था है। इस विषय पे विशेष चर्चा कल करेंगे, सुदामा मिलाप से आखिरी तक की कथा कल करेंगे, भक्तों को बाकी प्रादुर्भाव है, अभी रुक्मिणी विवाह की ओर चलेंगे। और देखते देखते कन्हैया ने रुक्मिणी का हरण कर लिया है और द्वारिका की ओर चले। सर्वे भाविक भक्तजनों ने जय श्री कृष्ण। आजना अपना कथाना छठा दिवसे अपनी साथे उपस्थित रहेला मेहमानों सर्वप्रथम अपने स्वागत करी लीए। प्राध्यापक श्री सुभाष भाई शुक्ल जो मेहसाणाना ज वतनी छे अने स्वाध्याय परिवार पांडुरंग शास्त्री जी नो जे वर्षोथी चाले छे एना खूब अग्रणी व्यक्ति छे, एमनू हूँ स्वागत करवा माटे रमेश भाई ने विनंती करूँ छूँ, एमने साल उढ़ाड़ी ने एमनू स्वागत करशे। एमनू स्वागत करशो। બીજા આપણા જીઆરડીસીના સભ્ય શ્રી અમૃતભાઈ ડાભી અહીંયા ઉપસ્થિત થશે, એમનું સ્વાગત કરવા માટે ઇન્દુભાઈને વિનંતી કરું છું, એમનું સાલ ઉઢાડીને સ્વાગત કરશો। આજના આપણા શુભ પ્રસંગે પ્રાધ્યાપક સુભાષભાઈ શુક્લ તરફથી 500 રૂપિયાનો સહયોગ મળ્યો છે, એમનો ખૂબ ખૂબ આભાર। આપણા 500 રૂપિયા એક મિનિટ જરા 500 રૂપિયાનો સહયોગ જોટાણા રામ ભરોસે મળી રહ્યો છે,
2100 रुपया ब्रह्माणी भजन मंडल गंज बजार तरफ थी हस्ते रमण भाई प्रजापति तरफ थी मळेल छे। 500 रुपया रमण भाई मोहनदास प्रजापति तरफ थी मळेल छे। 410 रुपया राम भरोसे नीलेश भाई पंड्या तरफ थी मळेल छे। सर्वे दाताओनो खूब खूब आभार। साथे साथ आपणे आवतीकाले छेल्लो दिवस छे, समाप्तिनो दिवस छे अने आवतीकाले આમ તો ચિકિત્સા શિબિર કાલે સમાપ્ત થતો હતો પણ મહારાજશ્રીએ ચિકિત્સા શિબિરનો એક બીજો દિવસ એટલે 12મી તારીખ સુધી શિબિરનો દિવસ વધારેલો છે એટલે 12મી તારીખ સુધી ચિકિત્સા શિબિર સવારે 9 થી 12 યોજાશે પણ આવતીકાલથી ચિકિત્સા શિબિરનું સ્થાન આપણે બદલ્યું છે આપણે આ જ રોડ ઉપર આગળ જઈએ તો વિશ્વકર્મા વાડી આવે છે એ વિશ્વકર્મા વાડીની અંદર સવારે 9 થી 12 દરમિયાન જે જેમને એ માટે જરૂરત હોય એ બધા ભક્તજનો ત્યાં પહોંચશે અને ત્યાં એમની સારવાર કરવામાં આવશે એટલે તારીખ 11મી અને 12મી બંને સૌને વિનંતી છે કે આવતીકાલે સમાપ્તિનો દિવસ છે આપણા પાસે જે કંઈ અપૂર્ણતા રહી ગઈ હોય દાખલા તરીકે જનસંખ્યામાં અપૂર્ણતા રહી ગઈ હોય તો બધા ભક્તજનો કાલે ઉમટી પડે મોટી સંખ્યામાં જે કંઈ અહીંયા આર્થિક સહયોગ આપવાનો બાકી રહી ગયો હોય કોઈ કારણસર તો આવતીકાલે એની ઝોળી પણ છલકાવી દે અને એ રીતે આપણી આ કથાનો જે લાભ છે એનો પૂરેપૂરો લાભ બધા મેળવે હવે પછી કથાનું અવતરણ મહેસાણામાં ક્યારે થશે એ તો પ્રતીક્ષાનો વિષય છે કારણ કે કથાઓ કંઈ દરરોજ થતી હોતી નથી એ પણ કંઈક સુયોગ જોઈએ શું અવસર જોઈએ સંયોગ જોઈએ આ જે કથા મળી છે એને કાલે છેલ્લો દિવસ આપણે એવી રીતે ઉજવીએ કે ફરીથી બીજી કથા તાત્કાલિક આપણી પાસે આવી જાય એટલું કાલે જોર લગાવીએ આપણે બધા અને એના માટે બધા ભેગા થવું પડે તો જ કથા આવે એના માટે એટલો બધો ઉલ્લાસ અહીંયા પ્રગટ કરવો પડે તો જ કથા આવે આપણે ઈચ્છા રાખીએ કે ભવિષ્યના સમયની અંદર બહુ જલ્દીથી ફરીથી કોઈ કથાનું આયોજન થાય અને ફરીથી બધાને લાભ મળે પૂજ્ય મહારાજ શ્રી બ્રહ્માંડપુરીજી મહારાજ જે રીતે કથા માટે પોતે બધા પ્રકારના તકલીફો સહન કરીને આપણે કંઈ કથાનું આયોજન કરી રહ્યા છે સવારે 9 વાગે આવવાનું બપોરે 2 વાગે પરત થવાનું ફરીથી તૈયાર થઈને 3 વાગે આવવાનું ફરીથી અહીંયા 8 વાગશે જતા જતા તમે સમજો છો કે એમને કેટલો બધો સમય આપવો પડે છે તેમ છતાં એમના ચહેરા ઉપર ક્યારે કોઈ શિકન જોવા મળી નથી કોઈ નિરાશા જોવા મળી નથી કોઈ પણ પ્રકારની એના અંદર હંમેશા સંચાર રહ્યો છે આશાનો અને આપણને કંઈક ને કંઈક માર્ગદર્શન આપતા રહ્યા છે તો આપણે આવતીકાલે એનું ઋણ પણ ચૂકવવાનું છે બ્રહ્માંડપુરીજી મહારાજ આખું બ્રહ્માંડ લઈને અહીંયા આવ્યા છે એમ કહીએ તો ચાલે એટલી બધી શક્તિ અહીંયા પેદા થઈ છે બ્રહ્માંડની શક્તિ પેદા થઈ છે અને જેના દ્વારા શારીરિક અને માનસિક બધાનું આરોગ્ય જાળવવાનો મહારાજશ્રીએ સંપૂર્ણ રીતે પ્રયત્ન કર્યો છે તો એને છાજે તે રીતે કાલે આપણે મહારાજશ્રીનું બધાએ સ્વાગત કરવાનું છે અને સ્વાગત કરીને અહીંથી જ્યારે જાય આ ધરતી ઉપરથી તો યાદ રાખીને જાય કે મહેસાણામાં મારે ફરીથી જલ્દી આવવું પડશે અને એમને અહીંયા જે આયુર્વેદિક ચિકિત્સાની હોસ્પિટલ શરૂ કરવાની છે એ જલ્દીથી શરૂ થાય અને બધાને એનો લાભ મળે એવી મહારાજશ્રીને પણ આજે વિનંતી કરીએ છીએ ધન્ય ધન્ય ખૂબ ખૂબ આભાર અને હવે રૂકમણીનો જે પ્રસંગ છે વિવાહનો એ આપણે તરફ જઈએ ધન્યવાદ અને પ્રસાદ મહાપ્રસાદ આજે છે મહાપ્રસાદ બધા લઈને જજો કોઈ ભૂલમાં જતા ના રહેતા કારણ કે પ્રસાદ ભૂલી જઈએ એ પણ નકામું છે ધન્યવાદ ભગવાન દ્રૌપદી કા जैसे लाज रखा जिस तरीके से द्रौपदी की लाज रखी थी भगवान ने आज ऐसे ही एक जीवात्मा ने अपने प्रभु को पुकारा है और परमात्मा बिना बुलाए चले आए जबकि भीष्मक महाराज अपनी कन्या का विवाह शिशुपाल से करना चाह रहे थे और भाव यही होना चाहिए आवाज दो इसी बड़ा बेटा तिवारी आप कोरस करना और भाव ऐसा रहना चाहिए कि जब भी प्रभु आपके पास आए जहां भी बुलाओ आपके भाव में प्रभु खिंचा हुआ चला है
क्योंकि अगर सारे जीवन की रमणीकता और व्यवहारिकता को आप देखेंगे तो भक्त के घर भगवान आए हैं, भक्त भगवान के घर बहुत कम गए हैं। हाँ चलेगा। बस एक ही बात कहना चाहूंगा दीपक बाबू, आज मैं मंच से बोलता हूँ, मैं पीछे नहीं बोलता हूँ। मेरे जीवन में मेरे शरीर के जितने रोम है ना, इतने म्यूजिशियन चलाए हैं मैंने। 7 डेज की मैं रिकॉर्डिंग आपको कल सुनाऊंगा और आप मुझे बताना कि बैंजो के काम से आप संतुष्ट हो तो मैं 5,000 बढ़ा के दूंगा, और अगर पब्लिक ने नहीं कह दिया काम अधूरा है तो 1 पैसा नहीं दूंगा। कारण कुछ भी हो ये मैं नहीं जानता, म्यूजिक सेटिंग आप करते हो, कोडिंग आप करते हो, आप लोगों का रोल है, मेरा तो नहीं है ना। इसकी रेंज बढ़ा दो, हेलो पंडित जी, पूजा पाठ कराइए भाई, उसके बाद हम लोग आनंद लेंगे आपकी परंपरा के हिसाब से। पंडित जी शालिग्राम और तुलसी चाहिए, वहां कहां भी प्रदेवता। ओ पंडित जी शालिग्राम और तुलसी चाहिए वहां, वेद की मर्यादा का हनन मत करो। हाँ हाँ हटा दे। ए माइक दे दो ना, एमआई ने माइक आपो ना भाई, कोऑर्डिनेट आपो, एमआई ने माइक आपो ने गुजरात ने लग्नों ने रीति रिवाज खबर पड़े ने आपने परिवार आओ पड़े तो के मारे दिकरी तमारा दिलड़ा दुबाव्या के मारे आखो मासुआविया नथी रे दादा नथीरे आखो माया सुआविया एक कालो ते अनियम बैठोरा नाजी दारा ए हसीने बोलाविया एक बड़ो परिवार ना जो शो दादा कालो ते कुटुंब लजवसे ए जो बानिया मा बैठो ई बेया दाता ए हसीने बोलाविया नायक ए जो बानिया मा बैठो सीबा दादा ए बोलाविया के मरे दिकरी तमारा दलड़ा दुबाणा के मरे आखो मासुआविया एक काड़ो ते वरना जोशो हो दादा काड़ो ते कुटुंब लज नीचो त्वरना जोशो हो दादा नीचो तेरो गाठो ले तोड़से एक ऊंचो ते वरना जोशो हो दादा ऊंचो ते नीता
ओढसे एक भर रे जो बानिया मा बैठा बेनी बा दादाए हसीने बोलाविया एक गोरो ते वरना जोशो हो दादा गोरो ते नीता नजरूला एक भर रे जो बानिया मा बैठा तुलसी बा दादाए हसीने बोलाविया एक काले ते कन्या हेलो कान्हा का सहरा सुहाना लगता है और राधा का तो दिल दीवाना लगता है पर कान्हा का सहरा सुहाना लगता है और राधा का तो दिल दीवाना लगता है।
જય હો. અને રુદ્ર સહિત હોન સર્વ વિષાદી કે સોમેલ અહીંયાથી આવી ગણપતિ સર્વ વિષાદી કે સોમેલ ઓગલા નિવારણ એમ વાલી વાસરી પ્રતિબુદ્ધામ. હાથ જોડો ભગવાનના, હાથ જોડો ભગવાન, હાથ જોડો. હે ગજાનન સિદ્ધિ બધી થઈ. હે ગજાનન આ પાંડાલમાં, આ યજ્ઞ મંડપમાં, આ લગ્નમાં સૂક્ષ્મ જીવ જેને અમે જાણી નહીં શકતા એની બી હાજરી હોય ને એનું કલ્યાણ કરજો ને. હરિ ઓમ વસ્ત્ર સબર પ્રમાણે. હરિ ઓમ જગત માતા નમો નમઃ. મહારુદ્ર દેવતા સર્વ વિષાદી કેશો મેલો જા નિવારણે. મહારુદ્ર દેવતા વસ્ત્ર સબર ભયામી. બોલો હે દિવાદે દેવ મહાદેવ. ઉમા સહિત પરિવાર સહિત બોલાવે છે તારા. તો અમે બધા બાળ છીએ જે કીડી કરતા સૂક્ષ્મ, જે ટેલિસ્કોપથી અમારી ભાષામાં, ભગવાન ભગવાન તારી ભાષા નથી પણ અમારી ભાષામાં જાણતા અજાણતા બાળક છીએ. વિનંતી કરીએ છીએ કે આ બધાના આરોગ્ય સારું કરવા માટે ગુરુજીના દિમાગમાં આઈક્યુ પાવર આપ્યો છે ને એમાં વધારો કરજો અને આ બધાને હાજર રાખજો હોને. હરિ ઓમ તેના પ્રમાણે ના. મારું તો યજ્ઞ ભાઈ તો આપી દે જનો યજ્ઞ ભાઈ આવા હિસાબ. યજ્ઞ ભાઈ છે 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 સ્પીડમાં લઉં છું પણ જલ્દી કરો જલ્દી કરો. શાંતિ ક્યારે જન્મ મેં જલ્દી થોડી થોડી થોડી. હરિ ઓમ તેના પ્રમાણે ના. યજ્ઞ ભાઈ તો આવા હિસાબે દેવતા આપ્યો નમો નમઃ. ગણપતિ ગણપતિ આવી મહારુદ્ર દેવતા આપ્યો નમો નમઃ. નૈવેદ્ય મૂકવાનું, નૈવેદ્ય મૂક્યો, નૈવેદ્ય યજ્ઞ પવિત્ર સબર ભયામી. ભગવાનના ચંદનનો તિલક કરો ગણપતિ દાદાના. તમે માતાજીના કંકુનો કરો. શ્રીગણામ જન્મેલી પ્રતિપૂતિમાં આવી સાબિતી દેવતા શ્રીપતિ શ્રી માં ગણપતિ ચંદ્રમ તિલકમ સબર ભયામી. હરિ ઓમ જગત માતા એ નમો નમઃ. કુંકુમ તિલક સમર્પય. મહાદેવજીને ચંદનનો તિલક કરો. સૂર્યાદીનો ક્રમંડળ દેવતા આવા સાબિતી દેવતા વસુધા સમયુક્ત ચંદનનો તિલક કરો. ત્યાં ત્યાં અહીંયા મહાદેવજીના એ મહાદેવ પરિવાર છે. હા હવે ત્યાં આગળ એ શાલિગ્રામ છે ને એ સોપારી ઉપર એમની ઉપર ચંદ્રનો તિલક કરો. તમે કુંકુમનો કરો તુલસી માતાના. હરિ ઓમ તુલસી દલેલાની. હરિ પ્રિયમ સખી લક્ષ્મી માતાની. હરિ ઓમ તુલસી માત્રે. કુંકુમ ચંદ્રમ તિલકમ સમર્પયામી. એમને એક આંટી પહેરાવો. ચુંદડી ના હોય તો આંટી પહેરાવો. આંટી આંટી પહેરાવો. હલો રાધા હૈ ઢૂંઢ રહી કિસી ને મેરા શ્યામ દેખા. I don't know.
कन्या ना मामा आई जाओ, कन्या ना लाइन कन्या बदराओ सावधा। हाँ एक मिनट, अबे तमर एमने वच्चे कोई बोलता है बद्दू कराओ पंडित अटला बदावो ने महाराज नु चोरी मा आठ दसावा युगो युगो थियो ना એટલે મહારાજ ના ખોટો નહી લાગાવ પણ ખાલી દક્ષિણામ દેહી માં બોલ ના હા ના ના મે गुरुजी आप लोगों की दया अभी तक दाग नहीं लगा चोरी में हो ना। आपको आपको देखो कहाँ कहाँ लोग देख रहे हैं। थोड़ा पाछा थोड़े बहनों थोड़ा पाछा रही जाओ है ना, त्या घेर तो मडवा मा दशा हुआ है पर तो आवड़ो मोटो मडवा यहाँ दशा। पंडित जी ये विवाह अमेरिका में भी देखा जा रहा है, देखो लोग देख रहे हैं। मामा बनी जा मामा मामा मामा। अरे गुरु जी पीला पंडित जी उभा दे जाओ, तब उभा दे जाओ, तब बनी उभा दे સાતમી આવો જલ્દી ફટાફટ પંડિત ફટાફટ કે સખિયા મુજે આવો મેરી સખિયા મુજે મહેંદી શ્યામ સુંદર કી દુલહન બના દો
बजा के सामने हर दीवाना कर दिया, बंसी बजा के बदले आपको पता है ना, एडजस्ट का मतलब ये नहीं है कि किधर भी घुसोगे। एक बार बोल बाग के बिहारी लाल की जय हो। अभी आप लोग ऐसे बजा रहे हैं ना जैसे
अंदर भाग रहे और पीछे चार उसे पकड़ रहे, सारी क्वालिटी होते हुए फिर सब बेकार कर रहे। गलती एक करे या दो ना दो देवा देसे सुकन्या ना माता रे तीजू तीजू मंगड़ी वारता। नौ लोग नौ दान धर्म करो भाई, कन्या दान करो, बिचारी गा रही है। करी नाखो एन कंजूसी नहीं कराए ब्रो, ए लग्न में दान कन्यादान करू पड़े, ए कंजूसी नो हाले है, गुजरात नी परंपरा छे कन्यादान करनो। कन्यादान मा जेमने अपन इच्छा होय ते आपी सके छे अहिया। कृष्ण कन्हैया लाल की जय। कन्यादान नी अंदर 1001 नारायण भाई पटेल परम एसाना खूब खूब आभार। आज ना रुक्ष्मणी विवाह नी अंदर कन्यादान नी अंदर 1001 शेखावत साहब, ओ शेखावत साहब वाह भाई वाह, 500 रुपया 5001 महामंडलेश्वर ब्रह्मांडपुरी 5001 खूब तालियों दी बधाईए। परम पूज्य श्री ब्रह्मांडपुरी महाराज आज कन्यादान नी अंदर 5001 दान आपे छे। 500 रुपया अंबालाल भाई पटेल टीटी तेमना तरफ थी आज रुक्ष्मणी विवाह नी अंदर 500 रुपया दान आपवामां आवे छे। भाई बोलो बोलो भोग्यू भागसारी आ शरीर पंच महाभूतों में भरी जैसे क्या करोड़ों आम ना आम उभा रहते तुम्हारी जोड़े। अमृत भाई मिस्त्री 100 रुपया दयाराम भाई एस पटेल 500 रुपया के जा 101 रुपया रुक्ष्मणी विवानी अंदर भगवान ना लग्न प्रसंगे कन्यादान नी अंदर कन्हैया भरोसे 100 रुपया भाई बोलो वाह भाई वाह, बहनों भी उमटी आजे तो आर के गुप्ता जेम्बे केटरस 501 रुपया वाह भाई वाह, बहनों उमटी आज तो अहीं लखाओ हाँ हाँ वाधो नहीं। 100 रुपया भगवती बहन वाह भाई वाह वाह भाई वाह, 100 रुपया सीता बहन कन्यादान नी अंदर भाई 251 मीना बहन मुकेश भाई पटेल तरफ थी श्याम विहार वाला 251 रुपया वाह भाई वाह, तो रुक्ष्मणी विवाह में भरती आवी एनो भाई वर्षो वर्षो भाई आ पेलू दान तमारू एरे नथी जवानू 221 राम भरो छे 100 रुपया राम भरो छे। आ आपणे कथानू श्रवण पान कर्यू तेना फर स्वरूप भगवान ने आजे 111 हीनाबेन हीराबेन तरफ थी 111 रुपया 200 अंबालाल भाई पटेल सूर्य मंदिर वाह भाई वाह। पांच बहनों कान में सौभाग्यवती कहवा आई जो सौभाग्यवती पांच बहनों नजीक थी उभी थई जाओ जल्दी जल्दी आपको पांच बहनों आई जाए साथी हुई विदाई नहीं होगी यार बोलो
અહીં આપો કોણ 200 રૂપિયા અમૃતભાઈ સીતારામભાઈ વાહ ભાઈ વાહ આજે તો ઉમટ્યા 101 રૂપિયા રામ ભરો છે વાહ ભાઈ વાહ રાજેશ શર્માજી અહીં લખાવો તમે બોલજો મને કહો હા વાહ ભાઈ વાહ ભોગ્યું ભાગસારી ભાઈ અહીં અહીં બધું મૂકીને જવાનું છે 50 રૂપિયા રામ ભરો છે વાહ ભાઈ વાહ મારા વાલા આનંદ કુંવરના 101 રામ ભરો છે 50 રૂપિયા રામ ભરો છે વાહ ભાઈ વાહ 101 રૂપિયા રામ ભરો છે ભાઈ 100 રૂપિયા રામ ભરો છે પરમ પૂજ્ય મહામંડલેશ્વરજી એ 5001 લખાયા છે ભાઈ વાહ ભાઈ વાહ કોઈ છે દાનવીર કોઈ 201 રૂપિયા રામ ભરો છે પ્રવીણા બેન 101 રૂપિયા સવિતા બેન 200 રૂપિયા વાહ ભાઈ વાહ 501 રૂપિયા રામ ભરો છે વાહ ભાઈ વાહ અમૃતભાઈ પટેલ 101 રૂપિયા સુની સેફ્રોની રિસોર્ટ તરફથી 2100 રૂપિયા ભાઈ જોરદાર તાળી બજાવીએ પણ હજી ગુરુજી નો આંકડો કોઈએ વટાયો નથી 5001 નો વાહ ભાઈ વાહ કોઈ માયનો લાલ દાનવીર ભોગ્યુએ ભાગસારી ભાઈ અહીં અહીં બધું મૂકીને જવાનું છે 300 રૂપિયા રામ ભરે છે બોલો ભાઈ અરે મારી બહેનો તમારી પાસે ના હોય તો કાલે આપજો પણ એને આજે ભગવાનના અંદર રૂક્ષ્મણી વિવાહમાં તમે લખાવશો તો વાંધો નહીં 50 રામ ભરો છે ભાઈ એકસો એક રામ ભરો છે તમે કથાનું શ્રવણ કર્યું છે તો કઈ કઈ એવું કર્મ કરો પ્રસાદ લઈને જજો 1001 રામ ભરો છે વાહ ભાઈ વાહ શંકર અશ્વિની જાગીર અશ્વિની જાગીર ખુબ ખુબ આભાર એજ્યુકેટિવ મેનેજર ખુબ ખુબ આભાર જીવી બેન મીઠી ગારિયા 200 રૂપિયા 201 રામ ભરો છે વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ 101 રામ ભરો છે વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ પરમ પૂજ્ય મહામંડલેશ્વરજી એ બરોબર અને એક બાજુ મહામંડલેશ્વરજી હજી મારે એમનો આંકડો કોઈ વટાવે એવા દાનવીર જો 200 રૂપિયા રામ ભરો છે 7000 રૂપિયા કમસે કમ 5000 ને 2100 એમને કે 7000 રૂપિયા કોઈ દાનવીર કાંતાબેન ભગવાનભાઈ વજભૂમિ વાહ ભાઈ વાહ ભગવાન તમને ખૂબ ખૂબ આપે વાહ ભાઈ વાહ એક બાજુ રામ ને એક બાજુ ગામ વાહ ભાઈ વાહ ભોગ્યુએ ભાગસારી ભાઈ આ છાતીમાં દુખાવો થાય ને 2.5 લાખ રૂપિયા લઈ લેશે તરત કે ભાઈ બાયપાસ કરાવવાની એટલે હોય તો દોડ હાલ્યું ને તમારે કોઈ આધી વાધી ઉપાધિ રોગ ભોગ બધું નહીં જશે હા કરેલું કર્મ કોદાળો એરે જતું નથી અને એમાં તમે એક વસ્તુ સમજો કે શ્રવણ પાન કર્યું ભાગવત ગીતાનું એટલે કંઈક તો એ ને કર્મ કરો તો ભગવાન તમને ખૂબ સુખ શાંતિથી રાખે બોલો ભાઈ હજી આ 5000 નો આંકડો કોઈ વટાવવાની ઈચ્છા કન્યાદાન પેટે મહામંડલેશ્વર પરમ પૂજ્ય શ્રી બ્રહ્માંડપુરી મહારાજે આજે આપણા ગામની અંદર 5001 કન્યાદાનમાં અર્પણ કર્યા છે એના માટે એક અપેક્ષા રાખું પોતે કથાના કોઈ પણ જાતના મૂલ્ય વગર કથા ફ્રી કરે છે તેમજ 100 રૂપિયા રજિસ્ટ્રેશન ફી લઈ રૂપિયા 5 લાખની દવાઓ લઈ આપના મહેસાણા ગામમાં પધાર્યા છે ભાઈ તમે બોલો 100 રૂપિયા પણ દેખાડો જ કરા
हाँ कुना जग वाजो 100 रुपया दिखाड़ो आई यहाँ पर आया वही हाँ 100 रुपया राम भरोसे ना शेयर बाजार जे वो हाँ वो माँ चलाए जो 100 रुपया उर्मिला बेन पटेल खूब खूब आभार राम भरोसे माफ करजो खूब सेवा भावी बेन छे कालेमनी खंजरी अने दांडिया खोवाया था लीलाबेन राजपूत 100 रुपया माताजी तेमज भगवान श्री कृष्ण तेमने खूब खूब आपे आवती काले चिकित्सा शिबिर चालू छे कोई पण बहनों ने भाईओ ने दवा माटे जरूरियात होय तो विश्वकर्मा वाड़ी नी अंदर गुरुजी पूरो समय फारवाना छे 9 થી 12 50 રૂપિયા રામ ભરો છે ભાઈ ભાઈ પણ મારે તો 5000 ની જોરી છળકાય સૂર્યાબેન 101 મને 101 માં તો ઓછો રસ છે ભાઈ મારા પરમ પૂજ્ય મહામંડલેશ્વરજીના દાન ઉપર કોઈ વીડલો બોલે તો મારા લાલાને કહું કે વાહ ભાઈ વાહ બોલો બેન રામ ભરો છે હા મેં તો કીધું સપાટી વધારવા આવ્યા તો પરમ પૂજ્ય મહામલ્લેશ્વરજીએ આજે રુક્ષ્મણી વિવાહમાં રૂપિયા 5001 અને બ્રહ્માંડપુરી ફાર્મસીના 51 રૂપિયા રામ ભરો છે 2100 રૂપિયા અને કે 7000 રૂપિયા મારા ગામવાસીઓને હું વિનંતી કરું કે આ આંકડો કોઈ વટાવે તો ખરેખર ખૂબ મજાની વાત છે બોલો કોઈને રહી ના જાય મનની મનમાં મનની મનમાં ના રહી જાય કે ભાઈ મેં ભગવાનના લગ્ન પ્રસંગે કોઈ ચાલલો કે કોઈ દાન ના કર્યું આ કરેલું કર્મ તમારું એ આજ ની કે આરતી હોગી બેઠા કે રખના પંચી પાણી પીને સે ઘટે ન સરિતા નીર દાન કરે તન ના ઘટે કહે દે સંત કબીર એક કણ અહીંયા આપેલો ધર્મના બગીચામાં વહાઈ જશે એમાંથી અનેક થઈને પાછા મળશે બાપ લખાવો લખાવો કઈ વિચારવાની જરૂર નથી અત્યારે નથી કેડિયા પહેરતા કેડિયાની કસો તટ તટ તૂટે એવા દાતાની જરૂર છે અહીંયા થેન્ક યુ હવે આરતીનો સમય થઈ ગયો છે મહાપ્રસાદ તેમજ સફરજન દરેક બહેનોને એક એક સફરજન બરોબર વાહ ભાઈ વાહ ભાઈ વાહ દાન ચાલુ 101 રૂપિયા રામ ભરો છે બોલો ભાઈ એક બાર બોલ બા કે બિહારી લાલ કી યદુ નંદન ગોપાલ કી રુક્મણી મૈયા કી છલિયા સવરિયા કી આપ સારે લોગ ખડે હો જાયેંગે ઓર આનંદ લેંગે અબ કોઈ ખડે ના બેઠે નહીં આરતી ઉતારેંગે કન્યાદાન આવે તો બારાતી ઉપવાસ શું મરે એને તો જમવાનું પાઈ જાય ને એટલે જમવાનું જોઈએ ને એ શંકર શંકર જો આય ઉનકી લિખ કે રખો આરતી કે બાદ બોલ દેના अरे आरती उनकी होगी इधर ही बिठाओ इधर मुंह करके ओए ओ छलिया ब्याह के आए तो समझ ले बैठना किधर है पता ही नहीं लगे ब्याह करके आए कहां बैठना गड़बड़ हो जाएगा ना ओ बन्ना धीरे धीरे जइयो ससुरार गली ओ बन्ना
तू तो बंदगी मेरे पर नहीं है।
चिकित्सा शिविर में जिन लोगों ने औषधियां ली हैं, जिनको लाभ मिला है, आयुर्वेदिक औषधियां का 6 महीना 8 महीना 12 महीने का लगातार कोर्स होता है। 8 दिन की दवाओं में आपको थोड़ी सी फुर्सत मिलेगी, परमानेंट निदान नहीं होगा। कल आपको जितने दिन किया ये तो सेवा हमारी तरफ से थी, फ्री ऑफ कॉस्ट हमने आपकी सेवा दी है। आगे जो उसकी लागत है उस हिसाब से आपसे अर्जन करके दवाइयाँ ले सकते हैं। कल सुदामा चरित्र है, कल सारे लोग ज़्यादा से जाएं और कल आखिरी दिन है कथा का, विराम होगा, समापन कथा का कभी नहीं होता है, क्योंकि वो हरि का कीर्ति है और वो हमेशा चलता रहता है। कल का व्यवस्था दूसरी जगह पर है, मुझे पता नहीं है कौन सा है, विश्वकर्मा बाड़ी में 9 बजे से 12 बजे तक चिकित्सा शिविर हम देंगे, और 2 बजे से लेकर 7 बजे तक भागवत कथा। उसके बाद परसों फिर हम वहीं शिविर देंगे, उसके बाद नमो नारायण, जय शिव शंकर, जय माँ शारदे।